વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એમ આ પાઠનો આ ચોથા ભાગનો વિડિયો છે. આપણે આગળના 3 ભાગની અંદર જોયું તો કે ભારતની સંસ્કૃતિ એ દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ને ભારતની પ્રાચીન સંસ્કૃતિને કયા નામથી ઓળખીએ છીએ તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પીય સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો આપણને ઈસવીસન 1921માં હડપ્પામાંથી મળી આવ્યા હતા. એટલા માટે એ સિંધુ ખીણની સભ્યતાને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિ એટલા માટે કે તે સિંધુ નદીના કિનારે વિકસી હતી એટલા માટે. અને આવા સિંધુ ખીણની સભ્યતાના અવશેષો આપણને ક્યાં ક્યાંથી મળી આવ્યા તો કે હડપ્પા, મોહેજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી જેવા સ્થળોએથી આ હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. અને એની અંદર આપણે જોયું હતું તો કે એની નગર રચના આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. એના મકાનો પર પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. રસ્તાઓ પણ એકબીજાને કાટખૂણે મળતા હતા. ત્યાર પછી આપણે ગતોરોની વાત કરી તો કે એવું કહેવાય છે કે એની ગતોરો જેટલી સુંદર રચના બીજે કશે જોવા મળતી હતી નહીં. એ રીતે ગતોરોની રચના કરવામાં આવી હતી. અને એ હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું હતું, હાલ પાકિસ્તાનમાં. અને ત્યાંથી 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા જેની વિશેષતા ગણવામાં આવે છે. એ રાવી નદીના કિનારેથી મળી આવ્યા છે. ત્યાર પછી લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, અને એની વિશેષતા એટલે તો કે પ્રાચીન ભારતનું સૌથી મોટું બંદર હતું એવું કહેવામાં આવે છે. કારણ તો કે ત્યાંથી એક ધક્કો મળી આવ્યો છે અને એને આધારે ખબર પડે કે એ બધો જે વિદેશથી માલ સામાન આવતો હતો એને ચડાવવા ઉઠાવવા માટે એ ધક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી ધોળાવીરા, તો ધોળાવીરા એ કચ્છના ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલું સ્થળ છે. અને એની વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. ત્યાર પછી રાજસ્થાનનું કાલીબંગન, જે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું એવું કહેવામાં આવે છે. એટલે આવી રીતે જુદા જુદા નગરો મળી આવ્યા હતા. ત્યાર પછી આપણે એમના આર્થિક જીવનની વાત કરેલી તો કે મોટેભાગે ખેતી, પશુપાલન, વેપાર, હુન્નો ઉદ્યોગ જેવા આર્થિક પ્રવૃત્તિઓ સાથે એ લોકો સંકળાયેલા હતા એમ. અને સમાજ જીવનમાં પણ તો કે મોટેભાગે ખેતી કરતા, એટલે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ એ બધાનો ખોરાકમાં ઉપયોગ કરતા, પશુપાલન કરતા હતા જેને કારણે દૂધની બનાવટોનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત માછલી પકડવાના હૂક, ગલ મળી આવ્યા એના ઉપરથી કહી શકીએ છીએ કે ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હતા. અને મોટેભાગે તે લોકો બે કપડાં પહેરતા હતા એમ. આ ઉપરાંત અલંકારો પણ એ લોકો પહેરતા હતા એમ, કારણ જુદા જુદા અલંકારો ત્યાંથી મળી આવ્યા છે. અને જે રમકડા મળી આવ્યા એ રમકડાને આધારે એમ કહી શકીએ છીએ કે તે લોકો બાર પ્રેમી હતા. મોટેભાગે બધા રમકડાઓ ત્યાંથી વધારે પ્રમાણમાં મળી આવ્યા છે. અને છેલ્લે એમને ધાર્મિક જીવનની પર આપણે વાત કરી હતી તો કે મોટેભાગે વૃક્ષ, પશુપૂજા, નાગ દેતા, એ ટૂંકમાં કુદરતના તત્વોનો એ લોકો વધારે પૂજામાં મહત્ત્વ આપતા હતા. ખાસ કરીને ધરતીનું પૂજા વિશેષ હતું, કારણ ધરતી અન્ન અને પાણી આપે છે એટલા માટે. ત્યાર પછી મોટેભાગે મૃત્યુ પામે તો તેને દાટતા હતા એમ, એવું પણ જાણી શકીએ છીએ. અને મોટેભાગે લિપિ અને ભાષાની વાત કરીએ તો ત્યાંથી બધા શબ્દો મળી આવ્યા, પણ એ કઈ લિપિ છે ને તે હજુ સુધી ઉકેલી શકાય નથી. એ કઈ ભાષામાં છે એ હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. અને ગુજરાતમાં પણ આવા હડપ્પીય સભ્યતાના સ્વરૂપ જુદા જુદા વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. અને એ હડપ્પીય સભ્યતાનો અંત એવું કહેવાય છે કે ધરતીકંપ, પૂર, રોગચાળો, બાહ્યાક્રમણ આવા બધાના કારણે એ હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો છે એવું માનવામાં આવે છે. અહીં સુધી આપણે જોયું હતું. હવે આ ચોથા ભાગની અંદર આપણે જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો, જેમાં છે ઋગ્વેદ અને તેનું અધ્યયન. તો વેદ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર છે. આ 4 વેદમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ એટલે ઋગ્વેદ, જેમાં 10 મંદરોમાં 1028 પ્રાર્થનાઓ કે જેને સુક્ત અથવા તો ઋચાઓ કહીએ છીએ, બરાબર છે, અથવા સ્તુતિ પણ કહેવાય. એટલે ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે તો કે 1028 જેટલી ઋચાઓ. આપણી ભાષામાં કદાચ સંસ્કૃત કહે તો પણ ચાલે, ને મંત્ર પણ કહેવાય, એને સુક્ત પણ કહેવાય.
અને ઋગ્વેદ કેટલા મંડળોમાં વહેંચાયેલો છે? તો કે 10 મંડળોમાં વહેંચાયેલો છે. અને ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ઋગ્વેદની ભાષા કઈ છે? પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત. અને ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય પણ આપણને મળે છે. એટલે ઋગ્વેદ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો આર્યોનું રાજકીય જીવન, સામાજિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન કેવું હતું તે આપણે જાણી શકીએ છીએ. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. અને ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. સંવાદ સ્વરૂપે એટલે કે વાતચીત કરે એ રીતે આપવામાં આવેલા છે. બે માણસો જ્યારે એકબીજા સાથે વાત કરતા હોય તો તેને સંવાદ કહેવાય. એટલે ઋગ્વેદની જે બધી ઋચાઓ છે ને એ પણ આવી રીતે સંવાદના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. એટલે ટૂંકમાં કેવું હોય તો કેટલા વેદ છે? તો કે 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને એમાં સૌથી પ્રાચીનતમ વેદ કયો? તો કે ઋગ્વેદ. જેમાં કેટલા સૂક્તો છે? તો કે 1028. અને કેટલા મંડળ છે એના? 10 મંડળ. ઋગ્વેદની ભાષા કઈ? તો કે પ્રાચીન સંસ્કૃતિ કે વૈદિક સંસ્કૃત, આ એની ભાષા છે. અને મોટે ભાગે ઋગ્વેદમાંથી આપણને શું જાણવા મળે છે? તો કે આર્યોની રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવન વિશે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. એટલે કઈ કઈ રાજકીય સંસ્થાઓ હતી? તો કે ગણ, સભા અને સમિતિ. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. એટલે સભા એ સમિતિની સરખામણી કેવી સંસ્થા હતી? તો કે નાની હતી. અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી હતી. શેની અંદર? તો કે સભામાં. તથા ન્યાય પણ અપાતો. અને સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી. એટલે રાજાની ચૂંટણી કરવાની કામ કઈ સંસ્થા કરતી હતી? તો કે સમિતિ. એમ ને રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતોની નિમણૂક પણ થતી હતી. એમ ને રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. અને ગવેષણા એટલે યુદ્ધ. બરાબર છે. ગવેષણાનો અર્થ શું થાય છે? યુદ્ધ. તેમ અને ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં ઋગ્વેદમાં કઈ કઈ સંસ્થાઓની માહિતી છે? તો કે ઋગ્વેદમાં ગણ, સભા અને સમિતિ જેવી સંસ્થાઓની માહિતી છે. કઈ સભા સમિતિ કરતાં નીચી હતી? તો કે સભા. અને સભામાં શું કામ થતું હતું? તો કે મોટે ભાગે રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય આપવામાં આવતો હતો. અને સમિતિ શું કામ કરતી હતી? તો કે રાજાની ચૂંટણી કરતી હતી. અને રાજાને મદદ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવતી? તો કે સેનાધ્યક્ષ અને પુરોહિત. અને ગવેષરા એ શું છે? તો કે ગવેષરા એટલે યુદ્ધ. અને એનું એ કાર્ય કરવાનું કામ કોનું હતું? તો કે રાજાનું. અને ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલો યુદ્ધનો ઉલ્લેખ છે? તો કે રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયેલું હતું. એમ ત્યાર પછી આપણે જોઈએ તો ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે પણ માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. એટલે સમાજમાં સૌ સમાન હતા. બરાબર છે. એમ સમાજનું એકમ એટલે કુટુંબ અને એ પિતૃપ્રધાન. આજે કેવી રીતે આપણે આ નામની પાછળ પિતાનું નામ ચાલે અને પિતાના નામે કુટુંબ ચાલે એવી રીતે પિતૃપ્રધાન હતું. અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, બધા લોકો સાથે મળીને કુટુંબમાં રહેતા હતા. અને સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો નહોતો. વર્ણ એટલે આપણને ખબર છે કે આજે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવા જે 4 વર્ણ આપણે માનીએ છીએ તે એ સમયે આવી રીતે સમાજ આવા વર્ણોમાં વહેંચાયેલો નહોતો. એટલે સમાજમાં દરેક વ્યક્તિ કેવા હતા? તો કે સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. અને સ્ત્રીઓને સહધર્મચારીની ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચા ઉપર રચી છે. અને કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. એટલે આપણા દેશમાં કેવું હતું? તો કે પ્રાચીન સમય પછી સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પરંતુ
એ સમયે ઋગ્વેદના સમયકાળ દરમિયાન સ્ત્રીઓનું પણ સમાજમાં ઊંચું સ્થાન ગણાતું હતું. સ્ત્રીઓને સ્વાતંત્ર્ય આપવામાં આવતું હતું, એ પણ ભણી શકતી હતી, અભ્યાસ કરી શકતી હતી. અને ઋગ્વેદમાં કોની રૂચાઓ આપવામાં આવેલી છે? તો કે અપાલા, લોપામુદ્રા, ગોસા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની રૂચાઓ પર રચેલી છે. અને સ્ત્રીઓની નાની ઉંમરે એ સમય પર લગ્ન થતા હતા નહીં, પુખ્ત ઉંમરની સ્ત્રી થાય ત્યારે જ એના લગ્ન કરાવવામાં આવતા હતા. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ પણ જોવા મળે છે. એટલે ટૂંકમાં ઋગ્વેદમાં પણ પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો વધારે જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને ભરતની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. એટલે ઋગ્વેદમાં પશુપાલન માટે અથવા પશુઓ માટે યુદ્ધ પણ થતા હતા એવું કહેવાય છે. અને સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી, એટલે કે જેની પાસે પશુઓ વધારે તેની પાસે સંપત્તિ વધારે, બરાબર છે, એ આધારે. અને પશુપાલન સામૂહિક રીતે થતું. અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં કૃષિ એ ગૌણ હતી. આજે આપણે ત્યાં કેવું છે કે કૃષિ મહત્ત્વનું કહેવાય, મુખ્ય કહેવાય, અને પશુપાલન એ ગૌણ કહેવાય. પરંતુ એ સમયે પશુપાલન એ મુખ્ય હતું અને કૃષિ એ શું હતું? ગૌણ હતું એમ.